ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ ક્લાસ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ બે આપણો આજનો વિષય છે અંગ્રેજી, જેની અંદર આજે આપણે રિવિઝન કરવાનું છે. શેનું? તો કે ફળના નામ, એટલે કે ફ્રૂટ્સ નહીં, ફળોના નામ છે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, જેનું આપણે આજે રિવિઝન કરશું. ચાલો જોઈએ આપણે સૌથી પહેલો સ્પેલિંગ શું છે. તો કે એપલ, એપલનો સ્પેલિંગ આપણે લખીએ એમાં સૌથી પહેલો લેટર આવશે કેપિટલ, એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. ત્યારબાદ બીજો સ્પેલિંગ શેનો છે? તો કે મેંગો, એટલે કે કેરી. મેંગોનો સ્પેલિંગ લખીએ એમ એ એન જી ઓ, એમ એ એન જી ઓ, મેંગો. મેંગો એટલે કેરી, બરાબર? એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી. ત્યારબાદ પછીનો સ્પેલિંગ છે ઓરેન્જ, એટલે કે નારંગી. એનો સ્પેલિંગ શું થશે? તો કે ઓ આર એ એન જી ઈ. આપણે સ્પેલિંગ છે એ બબેની જોડીમાં અથવા તો બબેની ત્રણ ત્રણની જોડીમાં છે એ રીતે બોલીએ અને યાદ રાખવાના છે. ઓ આર એ એન જી ઈ, આમાં છ લેટર્સ છે, એટલે આપણે ત્રણ ત્રણ જોડી પેર બનાવીએ અને આપણે આ સ્પેલિંગને યાદ રાખ્યો, બરાબર? લખીએ ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પછીનો સ્પેલિંગ આપેલો છે બનાના, બનાના એટલે કેળું. એનો સ્પેલિંગ શું થશે? તો કે બી એ એન એ એન એ. આ સ્પેલિંગ મોટો છે, છ લેટર છે આમાં, એટલે આપણે બબેની જોડીમાં બનાવીને યાદ રાખશું. બી એ એન એ એન એ, બી એ એન એ એન એ, બનાના. બનાના એટલે શું થશે? કેળું. પછીનો સ્પેલિંગ આપેલો છે મસ્ક મેલન, એટલે કે સકરટેટી, બરાબર? એમાં આપણે મસ્ક મેલન, એટલે કે પહેલાં મસ્કનો સ્પેલિંગ લખવાનો, ડેશ કરીને મેલનનો સ્પેલિંગ લખવાનો. અને સ્પેલિંગ મોટો છે એટલે આપણે એને બબેની જોડીમાં યાદ રાખશું આ રીતે. પહેલાં મસ્કનો સ્પેલિંગ લખીએ એમ યુ એસ કે, એમ યુ એસ કે, મસ્ક. પછી મેલનનો સ્પેલિંગ યાદ રાખવાનો, લખવાનો એમ ઈ એલ ઓ એન, એમ ઈ એલ ઓ એન, બબેની જોડીમાં યાદ રાખવાનું. અને આ સ્પેલિંગ છે ને પહેલાં બે જોડી, પહેલાં બે લેટર્સ છે એ સાથે બોલવાના જોડીમાં, પછી છેલ્લા ત્રણ લેટર્સ છે એ એક સાથે બોલી જવાના, બરાબર? એની જોડી બનાવવાની, એટલે આ રીતે બનશે એમ યુ એસ કે એમ ઈ એલ ઓ એન, મસ્ક મેલન. મસ્ક મેલન એટલે કે સકરટેટી, મસ્ક મેલન એટલે સકરટેટી. પછીનો સ્પેલિંગ આપેલો છે ચીકુ. ચીકુને પણ ઇંગ્લિશમાં શું કહેવાય? ચીકુ જ કહેવાય, અને ગુજરાતીમાં પણ ચીકુ જ કહેવાય. અને એનો સ્પેલિંગ શું થાય? તો કે સી એચ આઈ સી કે ડબલ ઓ, સી એચ આઈ, ત્રણ ત્રણ લેટર યાદ રાખશું, સી એચ આઈ સી એચ આઈ સી કે ડબલ ઓ, સી કે ડબલ ઓ, ચીકુ એટલે ચીકુ. સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ એટલે ચીકુ. પછીનો સ્પેલિંગ આપેલો છે ગુવાવા. ગુવાવા એટલે કે જામફળ. એનો સ્પેલિંગ શું થાય? તો કે જી યુ એ વી એ, જી યુ એ વી એ. પહેલાં ત્રણ લેટર છે એના સાથે બોલવાના, પછી છેલ્લા બે લેટરની જોડી બનાવી અને એના સાથે બોલવાના, આ રીતે લખવાનું જી યુ એ, જી યુ એ વી એ. ગુવાવા, ગુવાવા એટલે શું થશે? જામફળ. ગુવાવા એટલે જામફળ. ત્યારબાદ પછીનો સ્પેલિંગ આપણે લખીએ, પછીનો સ્પેલિંગ આપેલો છે કોકોનટ. કોકોનટ એટલે કે નાળિયેર, બરાબર? એનો સ્પેલિંગ થશે સી ઓ સી ઓ એન યુ ટી, બરાબર? પહેલાં બબે જે લેટર્સ એની જોડી બનાવવાની અને છેલ્લા ત્રણ લેટર્સ છે એને એકસાથે બોલવાના, એ ત્રણની જોડી બનાવવાની, તો આ રીતે લખવાનું સી ઓ સી ઓ સી ઓ એન યુ ટી. કોકોનટ એટલે શું થશે? નાળિયેર. કોકોનટ એટલે કે નાળિયેર. પછી છે વોટરમેલન.
ઉપર મસ્કમેલન આવ્યું હતું એની જેમ જ નીચે આપણને આપેલું છે વોટરમેલન, એટલે મેલનનો સ્પેલિંગ છે એ તો આપણે ઉપર પણ આવી ગયો બરાબર, એટલે એ યાદ રહી જશે, એટલે આમાં પણ યાદ રહી જશે. આમાં મેલનની આગળ શું લગાડવાનું તો કે વોટર, અને વોટરનો સ્પેલિંગ તો બધાને આવડતો જ હોય, WATER વોટર અને પછી લખવાનું મેલન, વોટરમેલન એટલે કે તરબૂચ. ચલો સ્પેલિંગ લખીએ આપણે વોટરમેલન, WATER અને પછી આવશે મેલનનો સ્પેલિંગ, વોટરમેલન એટલે શું થશે તરબૂચ. ત્યારબાદ પછી સ્પેલિંગ આપેલો છે ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ અને એનો સ્પેલિંગ શું થશે તો કે GREPES. એને ત્રણ ત્રણની જોડી બનાવીને યાદ રાખવાનું છે, GREPES ગ્રેપ્સ, GREPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ચાલો ત્યારબાદ પછીનો સ્પેલિંગ શું આપેલો છે આપણને તો કે પપૈયા, બરાબર પપૈયા, તો એને ગુજરાતીમાં શું કહેવાય તો કે પપૈયું, અને એનો સ્પેલિંગ શું થાય તો કે PAPAYA. આને બબેની જોડીમાં યાદ રાખવાના, PAPAYA પપૈયા એટલે પપૈયું, પપૈયા એટલે પપૈયું બરાબર. પછીનો સ્પેલિંગ આપણને આપેલો છે, શેનો આપેલો છે તો કે બોર, જેને ઇંગ્લિશમાં કહેવાય બેરી, અને એનો સ્પેલિંગ શું થાય તો કે BERRIE. લખીએ સ્પેલિંગ, BERRIE બેરી એટલે બોર બરાબર, BERRIE બબેની જોડી યાદ રાખવાનું બરાબર, BERRIE બેરી એટલે બોર. પછી આપણને આપેલો છે સ્પેલિંગ, શેનો આપેલો છે તો કે અનાનસ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પાઇનેપલ, અને એનો સ્પેલિંગ શું થાય તો કે PINE, પહેલાં પાઇનનો સ્પેલિંગ લખવાનો પછી એપલનો સ્પેલિંગ લખવાનો, અને એપલનો સ્પેલિંગ તો આપણને બધાને આવડતો જ હોય બરાબર, એટલે પાઇનનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો, PINE પાઇન પછી ડેશ કરીને એપલ, પાઇનેપલ એટલે કે અનાનસ. ચલો લખીએ આપણે PINE પાઇન એપલ બરાબર, પાઇનેપલ એટલે શું થશે તો કે અનાનસ, પાઇનેપલ એટલે કે અનાનસ. ત્યારબાદ પછીનો સ્પેલિંગ આપણને શું આપેલો છે તો કે નાસપતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય પેયર, અને એનો સ્પેલિંગ થાય PER, પેયર એટલે નાસપતિ. માત્ર ચાર જ લેટર છે એટલે બબેની જોડીમાં બોલવાનું, PER પેયર, પેયર એટલે શું થશે તો કે નાસપતિ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફળોના આ સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ જોયા અને શીખ્યા, તો તમારે બધાએ પણ રિવિઝન કરવાનું છે, અને આ ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ રફબુકમાં એક વખત સારા અક્ષર લીટી છોડીને લખવાના છે અને પાકા કરવાના છે. આ શનિવારે નહીં અને આના પછીના શનિવારે તમારે ઇંગ્લિશનું પેપર છે, અને ઇંગ્લિશનું પેપર તમારે પહેલી વખત આવશે બરાબર. તો આ ઇંગ્લિશના પેપરમાં છે બધો જ કોર્સ છે એ તમને મેં પૂછેલો છે, બધું જ હું તમને પૂછવાની છું અત્યાર સુધી જે પણ કરાયું એ, એટલે બધું જ છે એ બધાએ પાકું કરવાનું છે, વાંચવાનું છે. ખાસ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ પાકા કરજો અને વાંચજો બરાબર, કારણ કે હમણાં આને એના પછીના શનિવારે તમારે એનું પેપર છે આવવાનું છે. એટલે ફોરલાઇનની બુકમાં છે એ અંગ્રેજી મહિનાના જે આપણે સ્પેલિંગ ને ઉચ્ચાર લખાવેલા છે એ, પછી ફળોના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, પછી તો કે ફૂલ એટલે કે ફ્લાવર્સ છે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, પછી લેસન નંબર 6 છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો, એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ પણ પાકું કરજો, અને પ્રાઇમરની અંદર લેસન નંબર 6, 7, અને 8 એટલે કે લેસન નંબર 6 છે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે પાકી બુકમાં પણ તમારી ફોર લાઇન છે એમાં પણ લખાવેલા છે, અને પ્રાઇમરમાં પણ સમજાવેલું છે અને લખાવેલું છે સ્વાધ્યે બરાબર. પછી લેસન નંબર 6 છે એ અને એન આર્ટિકલ, ગ્રામરનો ટોપિક છે એ અને એન આર્ટિકલ એ પણ તમારે શીખવાનું છે, અને આપણું લેસન નંબર 8 છે એન્ડ, ANDE એટલે અને, જેને બે શબ્દ અથવા બે વાક્ય જોડવા માટે વચ્ચે મૂકવામાં આવે છે એન્ડ, તો એ પણ આપણે મેં સમજાવી દીધું છે.
અને એ પણ તમારે પાકું કરવાનું છે ને, યાદ રાખવાનું છે. તો આટલો કોર્સ છે એ તમારે પરીક્ષામાં છે એ આવશે, અને એમાંથી જ તમારું પેપર નીકળશે. એટલે બધું જ અત્યાર સુધીમાં જે આપણે કરાવેલું છે એ બધું જ તમારે રિવિઝન કરવાનું છે. અને ખાસ સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ બધું પાકું કરજો. અને ગ્રામરના બે ટોપિક છે, આર્ટિકલ એ અને એન, એ પહેલો ટોપિક, અને બીજો ટોપિક છે એ એન ડી એન્ડવાળો, એ બે ટોપિક છે એ વ્યાકરણના છે. એ મેં તમને સમજાવેલા છે, રિવિઝન પણ આપણે થઈ ગયેલું છે. તો એ પણ બધાએ તમારે યાદ રાખવાનું છે. અને આજે જે મેં તમને સ્પેલિંગ ઉચ્ચારને અર્થ કરાવેલા છે ફળના, એ તમારે રફ બુકમાં એક વખત લખી અને પાકા કરવાના છે. થેન્ક યુ.